આજે આપણે બનાવીશું એકદમ સરસ ફૂલેલી ફૂલેલી પોચીરું જેવી અને એકદમ સફેદ ઈડલી આ ઈડલી આ રીતની એકદમ સરસ પરફેક્ટ બનાવવા માટે મેં અહીંયા ઈનો કે કુકિંગ સોડાનો પણ બિલકુલ ઉપયોગ નથી કર્યો અહીંયા દાળ ચોખાનું પરફેક્ટ માપ લઈ અને ઇડલીનું બેટર કેવી રીતે બનાવવું જેનાથી આ રીતની એકદમ સરસ જાળીદાર અને સોફ્ટ ઇડલી બને એ બધું હું તમને આગળ વિડીયોમાં જણાવું છું તો ચાલો જોઈ લઈએ બધી જ ટીપ્સ અને ટ્રીક સાથે ઇડલીની રેસીપી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા એકદમ સરસ ફૂલેલી ફૂલેલી અને સફેદ ઇડલી બનાવવા માટે આપણે પરફેક્ટ માપ સાથે ઇડલીનું બેટર તૈયાર કરીશું તો એના માટે મેં બધું મેઝરમેન્ટ અહીંયા આ વાટકીથી સેટ કરેલું છે તમે કોઈ વાટકા કે કપનું માપ સેટ કરી અને બેટર બનાવી શકો છો તો અહીંયા આપણે આ બે વાટકી ચોખા લેશું અહીંયા તમે ઈડલીના ચોખા કે પછી કોઈ પણ રૂટીન તમે જે ચોખાનો યુઝ કરતા હોય એ લઈ શકો છો બાસમતી ચોખા ઈડલી બનાવવા માટે ક્યારેય યુઝ નહીં કરવાના હવે આ બે વાટકી ચોખાને આપણે એક બોલમાં લેશું અને એક બીજા બોલમાં આપણે જે વાટકી ભરી અને ચોખા લીધા હોય એ જ વાટકી ભરી અને આપણે અડદની દાળ લેવાની છે તો અહીંયા તમને આખી અડદની આખા અડદ મળે ફોતરા કાઢેલા તો એ પણ લઈ શકાય અને આ રીતની અડદની દાળ મળે તો એ પણ લઈ શકાય હવે આ એક વાટકી અડદની દાળ સાથે આપણે એક નાની ચમચી જેટલા અથવા તો એક ટી જેટલા મેથીના દાણા ઉમેરીશું આ મેથીના દાણા ઉમેરવાથી ફર્મેન્ટેશન એટલે કે આંથો લાવવાની પ્રોસેસ સ્પીડમાં થઈ થાય છે અને ઈડલીના બેટરમાં મેથી દાણા ઉમેરવાથી ખૂબ જ સરસ આંથો આવે છે અને એકદમ સરસ ફ્લેવર આવે છે તો હવે આપણે દાળ ચોખાને બેથી ત્રણ વાર પાણીથી સારી રીતે ધોઈ લઈશું અને આને આપણે દાળ ચોખા ડૂબે એટલું પાણી ઉમેરી અને ચારથી પાંચ કલાક માટે પલાળી દેસું અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ દાળ ચોખાને વધારે સમય નહીં પલાળવાના નહીં તો ઘણીવાર જો દાળ ચોખા વધારે સમય પલળી જાય અને પછી તમે એનો બેટર તૈયાર કરો તો એ બેટરની ઈડલી એકદમ સરસ ફૂલતી નથી અને સે જેવો એનો કલર પીળાશ ઉપર વયો જાય છે તો આ રીતે ચાર પાંચ કલાક મેં દાળ ચોખાને પલાળી દીધા છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણા દાળ અને ચોખા પલળી ગયા છે હવે ઇડલીને એકદમ સરસ સફેદ બનાવવા માટે આપણે અહીંયા એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ અને એ છે ચોખાના પૌવા ચોખાના પૌવા અહીંયા આપણે જે બટાકા પૌવા બનાવવા માટે પૌવા યુઝ કરતા હોઈએ એ જ લીધા છે તો પૌવાને આપણે આ રીતે થોડું પાણી ઉમેરી સારી રીતે ધોઈ લેશું અને હવે આપણે આ પૌવા અડદની દાળ અને ચોખામાં જે એક્સ્ટ્રા પાણી છે એ બધું પાણી આપણે કાઢી લેશું અને આ બધી વસ્તુનો ઉપયોગ કરી અને હવે આપણે ઇડલીનું બેટર તૈયાર કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં ચોખામાંથી એક્સ્ટ્રા પાણી કાઢી લીધું છે તો બધા ચોખાને આપણે મિક્સર જારમાં લઈ લઈએ અહીંયા ચોખા અને અડદની દાળને તમારે અલગ અલગ પીસવાના એટલે બેટર ખૂબ જ સરસ બને તો આ રીતે બધા પલાળેલા ચોખા ઉમેર્યા પછી હવે આપણે આમાં જે પૌવાને ધોઈને રાખ્યા છે એને ઉમેરી દઈશું આ પૌવાને વધારે સમય નહીં પલાળવાના બસ બે થી ત્રણ જ મિનિટ પલાળવાના છે તો એ પૌવાને આપણે આમાં ઉમેરી દઈએ અને હવે જેટલું જરૂર લાગે પીસવા માટે એટલું જ પાણી ઉમેરી અને આને પીસવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં સરસ ચોખાને પીસી લીધા છે અને આટલા ચોખા પીસવામાં મેં અહીંયા વન ફોર્થ કપ કરતા પણ ઓછું પાણી યુઝ કરેલું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ચોખા ક્રશ થઈ ગયા છે તો આ રીતે આપણે ચોખાને એક બોલમાં લઈ લેશું અને હવે આ જ મિક્સર જારમાં આપણે અડદની દાળને પીસી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં દાળમાં એક કે બે ટેબલ સ્પૂન જેટલું પાણી રાખેલું છે એટલું પાણી રાખી અને આ દાળને પણ આપણે એકદમ સરસ પીસી લેશું તો અહીંયા મેં દાળને પણ ખૂબ જ સરસ પીસી લીધી છે હવે આ સરસ પીસેલી દાળને આપણે જે ચોખાને બેટર રાખ્યું છે એમાં જ ઉમેરી દઈશું અહીંયા ખાસ તમારે બેટર પતલું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે બેટર પતલું થઈ જાય તો પણ તમે શું કરી શકો એ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું તો અહીંયા બધા ચોખાના બેટરમાં મેં દાળનું બેટર ઉમેરી દીધું છે હવે આને આપણે એક જ ડાયરેક્શનમાં એકદમ સારી રીતે મિક્સ કરીશું બેટરને આ રીતે એક જ ડાયરેકશનમાં ચલાવીને મિક્સ કરવાથી બેટરમાં થોડી હવા ભરાશે બેટર થોડું ફ્લફી થઈ જશે અને તમારી ઈડલી એકદમ સરસ ફૂલેલી ફૂલેલી અને સોફ્ટ બનશે જો તમારું બેટર પીસતા સમયે પતલું થઈ ગયું હોય તો બેટરની કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરવા માટે તમે અહીંયા ચોખાનો લોટ અથવા તો ઝીણો રવો જરૂરિયાત પ્રમાણે ઉમેરી શકો છો અહીંયા તમારે બેટરની કન્સિસ્ટન્સી બિલકુલ આ રીતની રાખવાની આટલી થિક કન્સિસ્ટન્સી વાળું ઇડલીનું બેટર રાખશો તો તમારી ઇડલી એકદમ સરસ બનશે હવે આપણે આ સમયે આમાં નમક બિલકુલ નહીં ઉમેરીએ અને બેટરને ઢાંકી અને પાંચથી છ કલાક માટે અથવા તો એકદમ સરસ બેટર માથો આવે ત્યાં સુધી ગરમ જગ્યા પર રાખી દેશું તમે નમક ઉમેરશો તો ફર્મેન્ટેશનની પ્રોસેસ સ્લો થઈ જશે એટલે આપણે ઇડલી બનાવતા સમયે જ એમાં નમક ઉમેરીશું તો અહીંયા સાતથી આઠ કલાક પછી તમે જોઈ શકો છો બેટર પણ ખૂબ જ સરસ આથો આવી ગયો છે એકદમ પરફેક્ટ બેટરમાં એર પોકેટ્સ બને છે તમે જોઈ શકો છો બિલકુલ પરફેક્ટ આથો આપણા બેટરમાં આવ્યો છે આ બેટરથી તમે ઈનો કે બેકિંગ સોડા ઉમેર્યા વગર ઇડલી બનાવી શકો છો જો આ રીતનો સરસ આથો ના આવ્યો હોય તો તમે એક ટી સ્પૂન જેટલો ઈનો અથવા તો વન ફોર ટી સ્પૂન જેટલા બેકિંગ સોડા ઉમેરી અને ઇડલીને બનાવી શકો છો અત્યારે આમાં એકદમ સરસ હાથો આવ્યો છે તો હું ફક્ત સ્વાદ પ્રમાણે મીઠું જ ઉમેરું છું મીઠું ઉમેરી બેટરને સરસ મિક્સ કરી લઈએ અને આ બેટરને વધારે મિક્સ નહીં કરીએ વધારે નહીં ચલાવીએ એટલે એના એર પોકેટ્સ બેસી ના જાય અને ખૂબ જ સરસ ફ્લફી તમારી ઇડલી બને તો નમકને સારી રીતે મિક્સ કર્યા પછી આપણે ઇડલીની પ્લેટને તેલથી સારી રીતે ગ્રીસ કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો મેં બિલકુલ થોડું તેલ પ્લેટમાં ગ્રીસ કર્યું છે વધારે તેલ ગ્રીસ કરવાથી પણ ઘણીવાર ઈડલી બરાબર ફૂલતી નથી એટલે એકદમ થોડું તેલ તમારે અહીંયા ઉમેરવાનું છે લગાડવાનું છે હવે આ રીતે એક એક ચમચા જેટલું અથવા તો મોલ્ડની સાઈઝ પ્રમાણે તમે આમાં બેટર ઉમેરી શક ઉમેરવાનું તો આ રીતે આપણે બધા ઈડલીના મોલ્ડને ભરી દેસુ બેટરથી તમે જોઈ શકો છો કેટલું સરસ આ બેટર એકદમ ફ્લફી છે તો અહીંયા મેં બધા ઇડલીના મોલ્ડમાં બેટરને ભરી દીધું છે હવે આપણે આ ઇડલીને સ્ટીમ કરવાની છે તો અહીંયા મેં સ્ટીમરમાં પાણીને પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું પાણી એકદમ સરસ ગરમ થાય પછી જ તમારે એમાં ઇડલીની પ્લેટને મૂકવાની અને ઇડલીની પ્લેટને આ રીતે મૂક્યા પછી એના પર ઢાંકણ લગાવી અને દસ મિનિટ સુધી આને સ્ટીમ થવા દેસુ તો અહીંયા દસ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલેલી ફૂલેલી અને પરફેક્ટ ઇડલી કુક થઈ ગઈ છે આ ઇડલી તમને જોઈને જ ખાવાનું મન થાય એટલી સરસ બની છે બરાબર બની છે કે નહીં એ ચેક કરવા માટે ટૂથપીકથી આ રીતે ટૂથપીકની છેક ઇડલીમાં અંદર સુધી ઉમેરીશું ટૂથપીક સરસ ક્લીન નીકળે મતલબ ઇડલી બિલકુલ તૈયાર છે આને આપણે કાઢી લેશું પ્લેટને અને આમાં આપણે બીજી પ્લેટને સ્ટીમ કરવા મૂકી દેશું ઇડલીને ક્યારેય ગરમ ગરમ ડીમોલ્ડ નહીં કરવાની થોડી ઇડલી ઠંડી થાય પછી એને ડીમોલ્ડ કરો તો એકદમ સરસ ઇડલી આખી નીકળે છે તો આ જે આપણે પ્લેટ મૂકી છે એને પણ આપણે ઢાંકણ લગાવી દસ મિનિટ માટે સ્ટીમ કરવા મૂકી દઈએ અને આપણી જે બીજી ઇડલી આપણે જે તૈયાર થયેલી ઇડલી છે એને ડીમોલ્ડ કરી અને ગરમા ગરમ સર્વ કરીએ અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી પરફેક્ટ ઇડલી બની છે એકદમ પોચી રૂ જેવી અને જોઈને જ ખાવાનું મન થાય એટલી સરસ આ ઈડલી તૈયાર થઈ છે તો આને આપણે એક પ્લેટમાં રાખી દઈશું આ ઈડલી બનાવવા માટે મેં અહીંયા ઈનો કે કુકિંગ સોડા કંઈ જ નથી ઉમેર્યું બેટર એકદમ સરસ ફર્મેન્ટ થયું હોય તો તમે ઈનો કે કુકિંગ સોડા ઉમેર્યા વગર જ આ રીતની સરસ ફૂલેલી ઈડલી બનાવી શકો છો અને અહીંયા આપણે જે ચોખાના પૌવા ઉમેર્યા છે એના લીધે ઈડલી એકદમ સરસ સફેદ બની છે હું તમને આ ઈડલીનું ટેક્સર અંદરથી પણ બતાવું છું તમે જોઈ શકો છો એકદમ સરસ પોચીરુ જેવી અને એકદમ જાળીદાર અને સોફ્ટ આપણી ઇડલી તૈયાર થઈ છે તો તમે આટલી વાતનું ધ્યાન રાખશો તો તમારી ઇડલી પણ બિલકુલ આજ રીતની એકદમ સરસ સોફ્ટ અને પરફેક્ટ બનશે તો તમે આ રીતથી આ ઇડલીને બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તમે ઇડલીનું બેટર કેવી રીતે બનાવો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી ઇડલી બનાવવાની રીત તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ